ખાતે વાડામાં આગ ભભૂકી ઉઠતા ખેડૂતના પૂડા સહિત ઓજારો બળીને ખાખ. પાટણ જિલ્લામાં ફરી વધુ એક આગની ઘટના સામે આવી છે. જી હા, પાટણના સાંદલપુર તાલુકાના દાત્રાણા ગામ ખાતે આગની ઘટના બની હતી. જે મળતી માહિતી મુજબ દાત્રાણા ગામના સરખાભાઈ, અણદાભાઈ, ધવલભાઈ, રવાભાઈ, અણદાભાઈના વાડામાં અચાનક આગ લાગતા ખેડૂતોએ વાડામાં રાખેલ પૂડા તેમજ બળદગાડું સહિત ખેડૂતોના ઓજારો આગમાં બળીને ખાખ થતાં ખેડૂતને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે અને વાડામાં લાગેલી આગમાં આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ખેડૂતોના પૂડા સહિત નાના મોટા ઓજારાઓ સહિત ગાડું બળીને ખાખ થઈ ગયું છે. તો ઘટનાની જાણ થતાં ગામના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આગની ઘટનાની જાણ થતાં ગામ લોકો દ્વારા પણ આગને કાબૂમાં લેવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. ગામ લોકો દ્વારા ટ્રેક્ટર સહિત લોડર અને પાણીના ટાંકા લઈ ઘટના સ્થળે પહોંચી આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. ખેડૂતે વાડામાં રાખેલ ઘાસચારો, એક ગાડું તેમજ અન્ય માલસામાન બળીને ખાખ થતાં ખેડૂતને ભારે નુકસાન વેઠવવાનો વારો આવ્યો છે. આગ લાગતા ગામમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તો આગ લાગવાનું કારણ હજુ અકબંધ જોવા મળી રહ્યું છે. પરંતુ લાગેલી આગની ઘટનામાં ચોક્કસપણે ખેડૂતને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. ઘટનાની જાણ કરતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો અને પોલીસ તંત્ર ઘટનાને પગલે ઘટના સ્થળે પહોંચી આવી હોવાની વિગત જાણવા મળી છે. તો આગની ઘટનાને લઈને ખેડૂતને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે ત્યારે સરકાર દ્વારા ખેડૂતને આર્થિક સહાય આપે તેવી માંગ ખેડૂત દ્વારા કરવામાં આવી રહી છે અને હાલ તો આગની ઘટનામાં આગ લાગવાનું કારણ અકબંધ જોવા મળી રહ્યું છે. રિપોર્ટ બાય ભગીરથ સિંહ જાડેજા, સાંતલપુર, પાટણ. અમે રાતના 10:30 ઘરે સૂતા હતા અને અચાનક આગ લાગી. આગ લાગવાથી અમને ગામના લોકો તો ભારી જતા, અમને જાણ કરી એટલે અમે દોડી આવ્યા. પણ ત્યાં આયા આગે સપેટી લીધેલ હતું આખું વાડા, આખામાં આગ ફેલાઈ ગયેલી હતી. પછી ફાયર બ્રિગેડ બોલાવ્યું, એ આવતા આવતા ગામ લોકોએ મદદ કરી અને કોઈ જીસીબી સાધન હાથેથી અને આ બધું થોડુંક આગને કાબૂમાં લીધી. પણ તોય અમારા વાડામાં આખે આખો વાડો જલાઈ ગયો અને પછી સાર હતી એ બધી હરગી ગઈ. ઓજાર અને ગાડું અને ઓજાર જે હતા ખેતી લગતા એ અને બીજું સામાન હતું, કોઈ મકાનનો લાકડા હતા એ બધા ઘરની સામાન વખરું હતું એ બધી હરગી ગયું.